गुड आफ्टरनून मित्रों, आपणे जाणीए छीए के आवनारी 12 जून थी 26 जून सुधी आईडीसीए पखवाड़ियुं शुरू थवा जई रह्युं छे। आ आईडीसीए पखवाड़ियुं एटले शुं? आईडीसीए पखवाड़ियुं एटले इंटेन्सिफाइड डायरिया कंट्रोल फोर्टनाइट, जेने आपणे गुजरातीमां सघन झाड़ा नियंत्रण पखवाड़िया तरीके उजवीए छीए। तो हवे आपणे जाणीए के आ पखवाड़ियुं आपणे उजवानुं शा माटे छे। तो आ पखवाड़ियुं उजवानो उद्देश ए छे के 5 वर्षथी नीचेना जे बाळको छे एनी अंदर जे झाड़ाने कारणे जे मृत्यु थाय छे आ मृत्यु आपणे अटकाવવાનો છે। તો આ આપણો ઉદ્દેશ થઈ ગયો। તો આ આઈડીસીએફ જે પખવાડ્યું છે એમાં આપણે વિલેજ લેવલે તેમજ પીએસસી કક્ષાએથી એક્ટિવિટી કરવાની થાય છે, જે ઝાડાની માટે જાગૃતિ છે, અટકાયતીના પગલાં છે, એની વિશે શું કરીએ, કઈ કઈ એક્ટિવિટી કરીએ એ આપણે આજે સમજવાનું છે। તો ગ્રામ્ય લેવલે આપણે કઈ કઈ એક્ટિવિટી કરીશું? તો ગ્રામ્ય લેવલે આપણી પાસે પીએસસીની અંદર એમપીડબલ્યુ, એફએસડબલ્યુ, સીએચઓ અને આશાબહેનનો સ્ટાફ હોય છે। તો એ લોકોએ આ ઝાડાના પ્રિવેન્શન, પ્રોટેક્શન અને સારવારના ભાગમાં એને સમજણ આપવાની છે। લોક ગુરુ શિબિર આયોજિત કરી શકાય છે, લઘુ શિબિર કરી શકાય, સ્કૂલોની અંદર આજે આઈડીસી પખવાડિયાને અંતર્ગત ઝાડા વિશે આપણે લોકજાગૃતિ કરી શકાય છે। તો વિલેજ લેવલે આપણે કઈ કઈ એક્ટિવિટી કરીએ એ જોઈએ। તો વિલેજ લેવલે આપણે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે લોકોને તેમજ વિદ્યાર્થીઓને હેન્ડવોશ એટલે હાથ ધોવાના ફાયદા તેમજ એના પર્સનલ હાઇજીન, એન્વાયરમેન્ટલ હાઇજીન વિશે ફાયદા, ખુલ્લામાં આપણે શ્વાસ ન કરે તો ખુલ્લામાં મળ ત્યાગ ન કરે તો એના આપણે ફાયદા આપણે સમજાવવાના છે। આ ઉપરાંત બ્રેસ્ટ ફીડિંગ કે જે આપણે બ્રેસ્ટ ફીડિંગ માતા બાળકને જે ધાવણ આપે છે, દૂધ પીવડાવે છે, તો આ દૂધના ફાયદા કયા કયા છે, આ દૂધ કયા કયા રોગો સામે રક્ષણ આપે છે, કઈ ઇમ્યુનિટી આપે છે એને આપણે લોકોમાં સમજણ લાવવાની છે। હવે આવે છે પ્રોટેક્શનનો ભાગ। તો પ્રોટેક્શનના ભાગની અંદર આપણે વિટામિન એ બાળકને પાવવાનું છે એ સમજૂતી આપવાની છે, વિટામિન એના ફાયદા વિશે આપણે સમજૂતી આપવાની છે। આ ઉપરાંત રોટા વાયરસનું વેક્સિન આપણે આપીએ છીએ એ રોટા વાયરસના વેક્સિન વિશે આપણે સમજૂતી આપવાની છે। તો આ થઈ ગયો પ્રિવેન્શન અને પ્રોટેક્શનનો ભાગ। હવે આવે છે સારવારનો ભાગ। જો આપણા વિસ્તારની અંદર કોઈ બાળકને સામાન્ય ઝાડા હોય તો આપણે ઓઆરએસ અને ઝીંકનું એને આપવાની છે, વિતરણ કરવાનું છે। હવે આઈડીસીએફની એક એક્ટિવિટી છે કે આશાબહેનો મારફતે આપણે ઘરે ઘરે ઓઆરએસનું વિતરણ થાય અને આ ઓઆરએસ કઈ રીતે બનાવવું એનો ડેમોન્સ્ટ્રેશન આપણે આપવાનું છે। તો આ થઈ ગઈ ગ્રામ્ય કક્ષા લેવલની માહિતી। હવે આપણે પીએસસીએ જે કરવાની છે એ માહિતી વિશે સમજીએ। તો પીએસસીની અંદર આપણે ઓઆરએસ કોર્નર ઊભો કરવાનો છે, આ ઓઆરએસ કોર્નરની અંદર આપણે ઓઆરએસ દ્રાવણ કઈ રીતે બનાવવું, ઓઆરએસ પેકેટ તેમજ આજે ઓઆરએસ દ્રાવણ બનાવવાનો જે ચાર્ટ છે એ આપણે મૂકવાનો છે, જેથી લોકોને આ સમજણ આવે કે ઓઆરએસ કઈ રીતે બનાવવું, કઈ રીતે પીવું। તો આ થઈ ગયું પીએસસી લેવલની કામગીરી। આ ઉપરાંત પીએસસી લેવલે આપણે જો કોઈ પણ ઝાડા સાથે બાળક આવે છે તો આઈએમએનસીએની જે ગાઈડલાઇન છે જેમાં પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી આપેલા છે, તો એ મુજબ આપણે ઝાડાની સારવાર આપવાની છે। તો આ રીતે આપણે જો કામગીરી કરીશું તો આપણે બાળકોની અંદર જે ઝાડાના લીધે મૃત્યુ થાય છે આપણે અટકાવી શકાય છે। હવે આપણે આ જે આઈડીસીએફના મુખ્ય બે ઘટક ઓઆરએસ અને ઝીંક વિશે આપણે માહિતી લઈએ કે ઓઆરએસનું ડેમોન્સ્ટ્રેશન કઈ રીતે કરવું। તો ઓઆરએસનું ડેમોન્સ્ટ્રેશન કરતી વખતે આપણે પાસે લોજિસ્ટિક હોવી જોઈએ, એક તપેલી, એક લોટો જે 500 ml માપ હોય અથવા 1 લિટરનું બીજું અન્ય કોઈ પાત્ર, આ ઉપરાંત હેન્ડલવાળો કોઈ આપણી પાસે ડોયો હોય તો ડોયો, અને ઓઆરએસનું પેકેટ આપણી પાસે હોવું જરૂરી છે। તો આપણે ઓઆરએસના ડેમોન્સ્ટ્રેશન વખતે આપણે ઓઆરએસનું પેકેટ લેવાનું છે। આ ઓઆરએસનું પેકેટ લીધું તો એમાં જોવાનું છે કે એક્સપાયરી ડેટ હોય, વહી ગયેલી હોય તારીખ, તો આપણે વાપરવાનું નથી। આ ઉપરાંત જો આની અંદર પાવડર હોય એ ઘટ અથવા કઠણ થઈ ગયેલો હોય તો આપણે વાપરવાનો નથી। તો નવું ઓઆરએસનું પેકેટ આપણે લઈશું। હવે આ ઓઆરએસનું પેકેટ લઈ એને આપણે એક તપેલી છે, તપેલીની અંદર પૂરેપૂરું પેકેટ એટલે પાવડરથી ખાલી કરી દેવાનું છે। હવે પાવડર પૂરેપૂરું ખાલી કર્યા બાદ એની અંદર આપણે શેર માપ કહીએ છે, શેર માપ એટલે 500 ml થાય છે, આ એક લોટો શેર માપનો હોય છે, તો આવા 2 લોટા આપણે પાણી આ તપેલીની અંદર નાખીશું, અથવા 1 લિટરનું પાત્ર હોય તો 1 લિટરના પાત્રમાં પાણી ભરી આપણે નાખીશું। હવે ત્યારબાદ કોઈ લાંબાઈ હેન્ડલવાળો જે આપણે પાસે પાત્ર હોય એનેથી આપણે પાણી હલાવવાનું છે। પાણી હલાવ્યા બાદ પાવડર સંપૂર્ણ ભળી ગયા બાદ આ ઓઆરએસનો દ્રાવણ આપણી પાસે તૈયાર થશે। હવે આ ઓઆરએસનું દ્રાવણ આપણે 24 કલાક સુધી વાપરી શકીશું, 24 કલાક પછી આપણે ઓઆરએસનું દ્રાવણ ફેંકી દેવાનું છે।
આ ઓઆરએસનો દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો ઓઆરએસનો દ્રાવણનો સ્વાદ આપણા આસુડા જેવો હોય છે. જો ઓઆરએસ વધુ પ્રમાણમાં ખારું અથવા વધુ પ્રમાણમાં ગળ્યું થાય તો એને ફેંકી દેવાનું રહેશે. તો આપણે ઓઆરએસ બનાવતી વખતે આટલી વસ્તુ યાદ રાખીશું કે ઓઆરએસના પાવડરની એક્સપાયરી ડેટ જોવાની છે, પાવડર કઠણ છે કે ઘટ છે કે એ જોવાનો છે. આ ઉપરાંત દ્રાવણ બન્યા પછી એનો સ્વાદ જોવાનો છે. આસુવાળો સ્વાદ હશે તો આપણે વાપરીશું, અને જો જે એનો સ્વાદ વધુ પડતો ખારો અથવા વધુ પડતો ગળ્યો છે તો આપણે ફેંકી દઈશું. અને 24 કલાક બાદ આપણે ઓઆરએસનું દ્રાવણ જે વધેલું હશે એને ફેંકી દેવાનું રહેશે. તો આ ઓઆરએસ આપણે બનાવતી વખતે આ સંદેશા આપવાના છે. હવે આપણે ઝાડા વિશે વાત કરીશું કે કોઈ બાળક ઝાડા સાથે આવે છે તો એને આપણે ઓઆરએસ અને ઝીંકની ટેબ્લેટ કઈ રીતે આપીશું. એ માટે આપણે ઝાડાની વ્યાખ્યા આપણે ખબર હોવી જોઈએ. આપણી પાસે કોઈ માતા ફરિયાદ લઈને આવે છે કે મારા બાબાને ઝાડા થયા છે, તો આપણે એને હિસ્ટ્રી એનો ભૂતકાળ પૂછવાનો છે. 1-2 દિવસ પહેલાં બાળકને ઝાડાની માત્રા ઘટતા કેવી હતી એ આપણે પૂછીશું. જો 1-2 દિવસ પહેલાં બાળક દિવસમાં 1-2 વાર સંડાસ જતું હોય અથવા ઘટ એનું જે ઝાડા છે એ સ્ટૂલ એ ઘટ માત્રામાં આવતું હોય તો, અને અત્યારે જો એ ઘટથી બદલે પાણી જેવું થઈ ગયું છે અને દિવસમાં 1-2 વારની બદલે 7-8 એની ફ્રિક્વન્સી ક્વોન્ટિટી આ બદલાઈ છે તો એને આપણે ઝાડા તરીકે વ્યાખ્યાયિત કરીશું અને એને આપણે ઝાડાની સારવાર આપીશું. હવે બાળકને ઝાડા થાય છે તો આપણે ચેક કરવાનું છે કે બાળકને નિર્જલીકરણ એટલે ડિહાઈડ્રેશન છે કે નહીં. જો બાળકને ડિહાઈડ્રેશન હશે તો આ મુજબ આપણે સારવાર આપીશું, અને બાળકને ડિહાઈડ્રેશન નથી તો એને આ ચાર્ટ મુજબ આપણે સારવાર આપીશું. જો બાળકને નિર્જલીકરણ એટલે ડિહાઈડ્રેશન હશે તો આપણે શરૂઆતના 4 કલાકની અંદર આપણે ઓઆરએસ એને પીવડાવવાનું છે. તો કેટલી માત્રા પીવડાવવાની છે એ જોઈએ. જો બાળક ઝાડા સાથે નિર્જલીકરણ હોય તો શરૂઆતના જો 4 કલાકની અંદર આપણે જો 4 મહિનાનું બાળક હશે તો 200-400 ml આપણે ઓઆરએસ આપશું. એ જ રીતે 4 મહિનાથી 1 વર્ષનો બાળક હશે તો 400-700 ml આપીશું. 1-2 વર્ષનો બાળક હશે તો 700-900 ml, અને 2-5 વર્ષનું બાળક હશે તો 900-1400 ml આપણે શરૂઆતના 4 કલાકની અંદર આપણે એને ઓઆરએસ આપવાનો છે, જેથી એનું નિર્જલીકરણ દૂર થાય. હવે જો બાળક ઝાડા સાથે આવે છે અને એને નિર્જલીકરણ નથી તો આપણે કઈ રીતે સારવાર આપીશું? જો નિર્જલીકરણ નહીં હોય તો 6 મહિનાથી નીચેનું જે બાળક છે એને આપણે કોઈ પણ આપણે ઓઆરએસ આપવાનું નથી. એને એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે જ્યારે બાળક ઝાડા જાય છે ત્યારબાદ માતાને બ્રેસ્ટ ફીડિંગ કરવાની સલાહ આપવાની છે. ત્યારબાદ જો 6 મહિનાથી 2 વર્ષનું બાળક હોય તો પ્રત્યેક ઝાડા બાદ એને 50-100 ml આપણે ઓઆરએસ પીવડાવવાની સલાહ આપીશું, અને 2-5 વર્ષનું બાળક હશે તો પ્રત્યેક ઝાડા બાદ આપણે એને 100-200 ml આપણે એને ઓઆરએસ પીવાની સલાહ આપીશું. તો આ રીતે બાળકને આપણે જે નિર્જલીકરણ છે કે નથી એ રીતે આપણે ઓઆરએસ આપવાનું છે. તો ઓઆરએસ આપ્યા બાદ હવે આપણે આવશે ઝીંકનો રોલ. ઝીંક ટેબ્લેટ જે બાળકને ઝાડા છે એને આપણે 14 દિવસ માટે ઝીંકની ગોળી આપવાની છે. તો ઝીંકની ગોળીનો ડોઝ કેટલી આપશું એ આપણે જોઈએ. તો ઝીંકની ગોળી છે આપણે 20 મિલીગ્રામની ઝીંકની ગોળી આપણી પાસે આવે છે. જો 2 મહિનાથી 6 મહિનાનું બાળક હશે તો 1/2 ટીકડી ઝીંકની આપવાની છે, અને 6 મહિનાથી 5 વર્ષનું બાળક હશે તો 1/2 ટીકડી ઝીંકની ગોળી આપશું. તો 1/2 ટીકડી ઝીંકની ગોળી આપ્યા બાદ 1/2 ટીકડી આપણે ફેંકી દેવાની છે, અને 14 દિવસ સુધી આ ઝીંકની ગોળી આપવાની છે. હવે બાળક જે 2 મહિનાથી 6 મહિનાનું છે એને ઝીંકની 1/2 ટીકડી માતાના ધાવણ હોય, માતાનું દૂધ હોય એની સાથે આપણે ભેળવીને પીવડાવવાની છે. તો આ રીતે ઝીંકની ગોળી આપશું. તો આ ઝીંકની ગોળી આપવાનો રોલ શું છે? તો બાળકને જ્યારે ઝાડા થાય છે ત્યારે જે આંતરડાનો અંદરનો ભાગ છે એ ઘસારો પામે છે. તો આ ઝીંક છે એ ઘસારો પામેલો જે ભાગ છે એને રિપેર કરે છે, જેથી આપણે ઓઆરએસ આપશું અથવા અન્ય કોઈ દવા અથવા પાણી આપીએ છીએ એનું શોષણ વધે છે, જેથી ઝાડાની જે માત્રા છે જે એમાં ઘટાડો થાય છે અને જલ્દીથી બાળક સાજું થઈ જાય છે. તો આ ઝીંકના ફાયદા છે. તેમજ રોગો સામે પણ ઝીંક રક્ષણ આપે છે અને શરીરની ઇમ્યુનિટી વધારે છે. જો 14 દિવસ આપણે ઝીંકની ગોળી લીધેલી છે તો આવનારા 3 મહિના સુધી બાળકને આ ઝાડા સામે તેમજ ન્યુમોનિયાના રોગ સામે રક્ષણ આપે છે. એટલે આપણે 14 દિવસ સુધી બાળકને ઝીંકની ગોળી આપીશું. હવે આપણે જ્યારે બાળકને ઝાડા સાથે આવેલું છે તો એને જ્યારે આપણે ઘરે મોકલીએ છીએ ત્યારે એને આપણે અમુક સંદેશા આપવાના છે કે જો આવી વસ્તુ થાય તો તમારે તરત જ અમારો સંપર્ક કરવાનો છે અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી આપણા બાળકને બતાવજો. તો આ સંદેશા કયા છે? જો આપણા બાળકને જે ઝાડા થયેલા છે જે બીમારી છે એમાં વધારો થાય છે, બાળકને જો તાવ નથી અને જો તાવ આવે અથવા તાવ અત્યારે ઓછો છે તો તાવની માત્રામાં વધારો થાય તો, અથવા
बाळक पाणी पीवानुं छोड़ी दे छे अथवा बाळक खावानुं छोड़ी दे छे बाळकना झाड़ानी अंदर लोही आवे अथवा बाळक ब्रेस्ट फीडिंग करवानुं छोड़ी दे छे तो तरत ज आवी जो कोई आवी कोई कंडीशन थाय तो तरत नजीकना सामुहिक आरोग्य केन्द्र प्राथमिक आरोग्य केन्द्र अथवा नर्सबेन सब सेंटर में जे हेल्थनो स्टाफ है एनो संपर्क करो। तो आटला संदेश आटली माहिती है आपणे आईडीसीएफ पखवाड़ियानी अंदर आपणे करवानी छे। आ माहिती आपणे समाज में सुधी पहोंचाड़ीशुं लोकोमां जागृति केळवीशुं के झाड़ा कई रीते अटके छे झाड़ा कई झाड़ाना प्रोटेक्शन प्रिवेंशन आपणे कई रीते करीशुं अने जो झाड़ा थाय तो आपणे ओआरएस अने एनो जिंकनो रोल कयो छे लोको घरे घरे पण ओआरएस बनावता शीखे अने शुरुआतथी ने जो ओआरएस पीवड़ावानी शुरुआत करे तो आ झाड़ा ने लीधे जे डेथ थाय छे मृत्यु थाय छे एमां आपणे अटकावी शकीशुं। तो आ 14 आ 12 तारीख थी जे 26 तारीख सुधी जे झाड़ा आईडीसीए पखवाड़ियुं छे એમ આપણે સારી રીતે કામગીરી કરીએ લોકોમાં જનજાગૃતિ કેળવીએ અને જેથી આપણે જે આ આપણો ઉદ્દેશ્ય છે કે 5 વર્ષથી નીચેના બાળકોની અંદર ઝાડાને લીધે મૃત્યુ અટકાવવું એ આપણે હાંસિલ કરી શકીએ। બસ ગુડ આફ્ટરનૂન।